હું છું દીપા, તમારી દોસ્ત દીપા. હમણાં થોડા દિવસ પહેલા મારું માથું દુખતું હતું, તો મને કોઈ કહ્યું કંઈક ખાઈ લે, કદાચ ભૂખના લીધે તારું માથું દુખતું હશે. કોઈ કહ્યું કંઈક પી લે, કોલ્ડ ડ્રિંક પી લે, કદાચ ડિહાઇડ્રેશનને કારણે તારું માથું દુખતું હશે. કોઈ કીધું કે લે ડિસ્પ્રિન લઈ લે, આનાથી તને સારું થઈ જશે. તો કોઈ મને કહ્યું પેલા તારું માથું દબાવી આપું, તને સારું ફીલ થશે. માથાના દુખાવાને બધા જ સમજે છે, પણ માથાની અંદરના દુખાવાને એના વિશે તો આપણે વાત જ નથી કરતા. પણ હમણાં 2-3 દિવસથી આપણે બધા જ ડિપ્રેશન વિશે એક્ટિવલી અવેર થઈ ગયા છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા આપણે બધાને ડિપ્રેશન વિશે વિચારતા કરી દીધા છે. પહેલા મારું પણ એવું વિચારવું હતું કે આત્મહત્યા છે ને બહુ ડરપોક લોકો કરે, કાં તો કાયર લોકો કરે. પણ મેન્ટલ હેલ્થને સમજ્યા પછી એ હું ચોક્કસપણે કહી શકું છું કે આત્મહત્યા કરવા માટે પણ બહુ જ હિંમત જોઈએ. આત્મહત્યા કરે છે લોકો કાયર નથી હોતા. મરવું કોને ગમે? કોઈને નહીં. જે વિચારો એક વખત કે જે લોકો આત્મહત્યા કરી છે એ લોકોએ શું જીવવા માટે પ્રયત્નો નહીં કર્યા હોય? કેટલી વખત એ માણસો પોતે અંદરથી તૂટેલા હશે, છતાં દુનિયાની સામે હસતા મોઢે પોતાની જાતને સાબિત કરવા માટે ઉભા રહ્યા છે. પણ ત્યારે સોસાયટીએ, લોકોએ શું કર્યું હશે? એ લોકોને ક્રિટિસાઇઝ કર્યા હશે, એ લોકોની મજાક ઉડાડી હશે, એ લોકોને સપોર્ટ કરવાની જગ્યાએ એ લોકોની દુઃખમાં, એ લોકોના પ્રોબ્લેમ્સમાં વધારો જ કર્યો હશે. ડિપ્રેશન છે ને આપણી આજુબાજુની સોસાયટીમાંથી ક્રિએટ થતું હોય છે. આપણી આજુબાજુનું વાતાવરણ કેવું છે? તમને એન્કરેજ કરે એવું છે? તમને સાંભળે એવું છે? કે તમને ડીમોટિવેટ કરે એવું છે? તમારી હસીને તમારી મજાક ઉડાડે એવું છે? એના પરથી ડિપ્રેશન સ્ટાર્ટ થાય છે. સ્ટ્રેસ, સૌથી પહેલા સ્ટ્રેસ સ્ટાર્ટ થાય. સ્ટ્રેસ અલગ અલગ પ્રકારના પણ હોય છે. તમને રિલેશનશીપનો સ્ટ્રેસ હોય, ફાઇનાન્શિયલી સ્ટ્રેસ હોય, કરિયરનો સ્ટ્રેસ હોય, કેટલી બધી પ્રકારના સ્ટ્રેસ હોય છે. પણ એ શેર કરવા માટે સામે કોઈ વ્યક્તિ નથી હોતું. આપણી આજુબાજુ એટલી બધી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, આપણે એટલી બધી બિઝી લાઈફ જીવીએ છીએ કે આપણને આપણી સામે કોઈ દુઃખી હોય તો આપણને ખબર પણ ના પડે. આપણા ઘરમાં જ કોઈ માણસ દુઃખી હોય તો આપણને સમજાય નહીં જ્યાં સુધી એ કહે નહીં. આપણે બધા વર્ચ્યુઅલ લાઈફમાં એટલા બધા બિઝી છીએ. ઇન્સ્ટાગ્રામની અંદર કેટલા લાખો કરોડોમાં ફોલોઅર્સ હોય છે, પણ વાત કરવા માટે કોઈ જ નથી. તમારા ફોન બુકમાં 1000 નંબર સેવ હશે, પણ એમાંથી જેને તમે પોતાના કહી શકો એવા તમને 10 માણસો પણ નહીં મળે, જેની સાથે કદાચ અઠવાડિયે 10 દિવસ તમે રૂટીનમાં વાત કરતા હો. કામ સિવાયની, કામ માટે તમે વાત કરતા જ હશો, પણ કામ સિવાયની તમે પોતાને ગણી શકો ને વાત કરી શકો મનની, તમારા દુઃખની, જે સામેવાળો માણસ તમને જજ ના કરે એવું કોઈ માણસ છે? આપણે છે ને હંમેશા બધાને ક્રિટિસાઇઝ કરવામાં એન્જોય કરીએ છીએ. બે માણસ ઝઘડો કરતા હશે ને તો આપણને બહુ જ મજા આવશે. કોઈ કોઈને ટ્રોલ કરતું હશે તો આપણને બહુ જ મજા આવશે. બે સેલિબ્રિટી કોઈના ઝઘડા ચાલતા હશે તો આપણને બહુ જ મજા આવશે. કોઈ રિપોર્ટર કોઈ ન્યૂઝને એકદમ મસાલેદાર કરીને તમારી સામે રિપ્રેઝેન્ટ કરશે ને તો એ ન્યૂઝ બહુ જ ચાલશે. આપણે શું એન્જોય કરીએ છીએ? વેસ્ટ આપણી પાસેથી યોગા શીખી રહ્યું છે, મેડિટેશન શીખી રહ્યું છે, સ્પિરિચ્યુઆલિટી શીખી રહ્યું છે, અને આપણે ડ્રગ્સ, આલ્કોહોલ, ઝઘડો, ટ્રોલિંગ, આપણે કઈ પ્રકારનું વર્લ્ડ સેટ કરી રહ્યા છે આપણી આજુબાજુ? આપણે કોઈના દુઃખમાંથી એ લોકોને બહાર લાવવાના પ્રયત્ન કરવા જોઈએ, પણ આપણે એ લોકોને વધારે દુઃખી કરીએ છીએ. તમે જ વિચારો, તમારા ગ્રુપમાં કોઈ માણસ ડાઉન ફીલ કરતું હોય અથવા તો થોડું આમ લો ફીલ કરતું હોય તો તમે શું કહે છો? બે યાર, તું શું કરે છે? ઓલવેઝ તારી તો આવી જ વાત હોય છે. બે યાર, તારામાં તો એનર્જી નથી. બે યાર, તારું મોઢું તો જો. આ રીતે આપણે એમના દુઃખમાં વધારો કરીએ છીએ. આપણે બધા જ આ બધી વસ્તુને કઈ રીતે સોલ્વ કરી શકીએ, મારે એના માટે વાત કરવી છે. આપણે બધા રિસ્પોન્સિબલ છીએ આ ડિપ્રેશનમાં કોઈ માણસ હોય તો. એના માટે કોઈ માણસ ડિપ્રેશનમાં હોય એના સિમ્ટમ્સ એ છે કે સૌથી પહેલા તો એને રાતમાં ઊંઘ ના આવે, નકરા નેગેટિવ વિચારો જ આવ્યા કરે. પછી ધીરે 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 પોતાની જાતને હેટ કરે. પછી ધીરે ધીરે બધી જ વસ્તુમાં પોતાનો વાંક ફીલ કરે. ધીરે ધીરે બધા લોકોથી ડિસ્કનેક્ટ થઈ જાય. ધીરે ધીરે ક્યારેક ક્યારેક એકદમ વધારે પડતું એગ્રેશન ભર્યું રિએક્શન આપે. આ બધા સિમ્ટમ્સ છે. જો આવું તમારી આજુબાજુમાં કોઈ કરતું હોય ને તો પ્લીઝ એમને હેલ્પ કરજો. અને જો તમે પોતે આવું ફીલ કરો તો કોઈને વાત કરજો, કારણ કે વાત કરવાથી જ આ વસ્તુનું સોલ્યુશન આવશે. આપણે અહીંયા કેવું છે, કોઈ માણસ હિંમત કરીને આગળ આવતું હોય ને તો આપણે એ લોકોને આગળ મીન્સ એન્કરેજ કરવાની જગ્યાએ આપણે એ લોકોને ઓલવેઝ ક્રિટિસાઇઝ જ કરીએ. આપણા દેશની અંદર કેટલી ફિમેલ છે સ્પોર્ટ્સમાં આગળ આવે છે, તો આપણે એ લોકોને એન્કરેજ કરવાની જગ્યાએ એમના મીમ્સ બનાવીએ છીએ, એમની પોસ્ટ ઉપર એમના બોડી પાર્ટ્સને લઈને કેવી કેવી કમેન્ટ કરીએ છીએ. આ શું છે? તમે એક પ્રકારે તમારી મેન્ટાલિટી શો કરો છો કે આપણે શું કરીએ છીએ. ઇન્ડિયામાં 20 કરોડ લોકો ડિપ્રેસ છે. આ બહુ મોટો આંકડો છે. ઇન્ડિયાની અંદર દર 1 કલાકે એક સ્ટુડન્ટ આત્મહત્યા કરે છે.
ઇન્ડિયામાં દર એક કલાકે ખેડૂત આત્મહત્યા કરે છે. કોર્પોરેટ સુસાઇડ, બિઝનેસ સુસાઇડ, આ બધું બહુ જ છે. આ લોકડાઉનમાં કેટલા બધા લોકો સુસાઇડ કરે છે, કેમ? કારણ કે આ વસ્તુને હેન્ડલ નથી કરી શકતા અને પછી આ રસ્તો એક્સેપ્ટ કરે છે. તો આપણે આના વિશે વાત કરવી જોઈએ, આપણે બહુ જ પોઝિટિવલી ટોક કરવી જોઈએ આના વિશે. કોઈ માણસ આ રીતે દુઃખી હોય તો એને બહાર લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, પોઝિટિવિટી સ્પ્રેડ કરવી જોઈએ. જે હું મારા દરેક વિડીયોમાં કહું છું કે હેપીનેસ સ્પ્રેડ કરો, સ્માઇલ સ્પ્રેડ કરો, પોઝિટિવિટી સ્પ્રેડ કરો. આપણે ભેગા થઈને આ વસ્તુ, આપણે એક એક માણસ ભેગા થઈને સોસાયટીને ચેન્જ કરીશું, આપણી આજુબાજુનું વાતાવરણ ચેન્જ કરીશું, તો કદાચ 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 કોઈ માણસ દુઃખી હોય એને બહાર લાવી શકીએ. તો આ મારો વિડીયો બનાવવાનો તાત્પર્ય સાર્થક છે. ખરેખર આપણે આ બાજુ વિચારવું જોઈએ. જે આપણે લોકોને ક્રિટિસાઇઝ કરવામાં જે એન્જોય કરીએ છીએ એવું ના કરો, લોકોને દુઃખમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરો. મેન્ટલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, તમે તમારા માઇન્ડને પોઝિટિવ રાખવા માટે શું કરો છો? તમે વિચાર્યું છે ત્યારે કે તમે મેન્ટલ હેલ્થને પોઝિટિવ કરવા માટે કયા કયા એફર્ટ્સ લગાવો છો? ફિઝિકલ હેલ્થને બધા બહુ સારી રીતે સમજે છે અને એના વિશે બહુ સરસ સરસ ડિસ્કસ કરે છે અને બહુ જ બધા એફર્ટ્સ લગાવે છે ફિઝિકલી એકદમ ઓકે રહેવા માટે. તો મેન્ટલ હેલ્થ શું છે? મેન્ટલી એકદમ ઓકે રહેવા માટે શું કરવાનું આપણે? તો આપણે પોઝિટિવ થોટ્સ કરવાના છે, પોઝિટિવ વાતો સાંભળવાની છે, વાંચવાની છે, પોઝિટિવ લોકોને ફોલો કરવાના છે. તમે આ બધી વસ્તુ તમારા મગજને ફીડ કરશો ને તો તમારું માઇન્ડ બહુ જ પોઝિટિવ રહેશે અને જેનાથી તમે કોઈ બીજા બે વ્યક્તિને પોઝિટિવ કરી શકશો. સો બસ મારે આજે આ જ કહેવું છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ ખરેખર મને પણ મારું મગજ એ વિચારવાથી સ્ટોપ, એ મારું મગજ વિચારોને બંધ જ નથી કરી શકતો કે એને શું કામ આવું કર્યું છે. પણ હું સમજી શકું છું કે એના મગજ પર કેટલો લોડ, એ કેટલો દુઃખી થયો હશે ત્યારે એણે આ સ્ટેપ લીધું. અને મારો વિડીયો બનાવવાનો તાત્પર્ય પણ એ જ છે કે તમારી આજુબાજુના લોકોને જોવો, એ લોકો સાથે વાત કરો, એ લોકોને દુઃખમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરો. બસ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ખુશીઓને પહોંચો. લવ યુ ઓલ.